ધોરણ આઠ વિષય ભણે. ચેપ્ટર નંબર બે એક ચલ સુરેખ સમીકરણ. તેમાં સમીકરણનું સરળ સ્વરૂપમાં રૂપાંતર. તેમાં પ્રથમ દાખલો છે આપણો 7√x વત્તા 1√x બરાબર 3x વત્તા 3√x વત્તા 5√x. તો અહીંયા પ્રથમ આપણે શું કરીશું? તો કે 7 × x એટલે 7x/2, 1 × x એટલે 1/2. તે જ રીતે આ સાઈડ જોઈએ આપણે. આ પછી વાત કરીશું, પ્રથમ આપણે અહીં વાત કરીએ. તો 7x/x બંનેના છેદ 17 છે, તો 7x/x/2 માટે 7x/x એટલે કે 8x/2. હવે આગળ વાત કરીએ તો અહીંયા છેદમાં કંઈ નથી એટલે આપણે શું મૂકીશું? 1. અહીંયા જોઈએ તો છેદ હવે શું છે? અલગ અલગ છે, માટે બધાના છેદ શું કરીશું? સરખા કરીશું. અહીંયા 2 છે, માટે આ સમીકરણ આ પદને પણ આપણે કેટલા વડે ગુણીશું? 2 વડે. એટલે કે 3 × 6x/2 વત્તા 3/2 વત્તા 5/2. હવે જોઈએ કે દરેકના છેદ સરખા થઈ ગયા, માટે 6x/3/5 આખાના છેદમાં 2. એટલે અહીંયા લખીએ આપણે 6x/3/5 એટલે 8/2. બંનેના છેદ સરખા છે, વચ્ચે બરાબરની નિશાની છે, માટે છેદ શું થઈ જશે? કટ થઈ જશે. એટલે બાકી રહ્યું આપણી પાસે 8x/6x/8 એટલે કે 8x. હવે બે ચલવાળા સરખે લઈશું તો 6x કઈ સાઈડ બરાબરની આ સાઈડ લાવીશું એટલે શું વત્તા છે? તો ઓછા, બરાબર. માટે 8 × 6 જશે તો બાકી રહેશે આપણી પાસે 2x. માટે x બરાબર શું થશે? 8/2. 2 × 8 માટે x=4. આ તમારો એ જ રીતના હવે દાખલા નંબર 2 વિશે વાત કરીશું. તો કે 0.5 9x-6 = 0.4 11x-6. તો અહીંયા 0.5 એટલે આપણે શું લખીશું? 5/10 9x-6. એ જ રીતના 0.4 એટલે આવશે 4/10 11x-6. હવે જોઈએ કે બરાબર છે, બંધ્યું સાઈડ 10 છે એટલે આ 10 શું કરીશું? કટ કરીશું. એટલે રહેશે આપણી પાસે 5 9x-6 4 11x-6. હવે 5નો ગુણાકાર 9x સાથે એટલે 5 × 9=45. ઓછા 5નો ગુણાકાર 6 સાથે એટલે 6 × 5=30 બરાબર. એ જ રીતના 4નો ગુણાકાર 11x સાથે એટલે 44x. 4નો ગુણાકાર 6 સાથે એટલે 6 × 6=24. હવે આપણે સરખા ચલવાળા સરખે લઈશું અને અચળ પર સરખે લઈશું. એટલે કે 45x 44x વત્તા છે, આ સાઈડ આવશે તો −44x, આ સાઈડ −24/24. −30 = પેલી સાઈડ જશે તો −30. એટલે કે 45x 44x તો બાકી રહેશે x. −/−. 30માંથી આપણે 24 બાદ કરીશું તો રહેશે 6. હવે 2માં મોટી સંખ્યા કોણ છે? તો કે 30. નિશાની સાની છે એમાં? ધનની. એટલે આપણો જવાબ પણ શું રહેશે? ધન. એટલે કે x = 6 રહેશે. હવે આગળ આપણે સુરેખ સ્વરૂપે બદલી શકાય તેવા સમીકરણ વિશે અભ્યાસ કરીશું. સુરેખ સ્વરૂપે એટલે કે અહીંયા આપણે જોઈએ કે અંશ અને છેદમાં આપેલા સુરેખ એટલે કે સીધી લાઈનમાં આવી જાય તે. એટલે અહીંયા આપણે શું કરીશું? ક્રોસ ગુણાકાર. એટલે કે જે અંશમાં છે તેનો છેદ સાથે ગુણાકાર, અને છેદમાં છે તેનો અંશ સાથે ગુણાકાર. એટલે 8 અહીંયા ઉપર અંશમાં જતા રહેશે, ગુણ્યા 4x/8. 5 જે છેદ છે તે અંશમાં જતું રહેશે એટલે 5x/8. 8 + 32x,
આઠ નો ચાર સાથે, પછી આઠ નો આઠ સાથે, એટલે આઠ્યુ આઠ્યુ ચોસઠ. એ જ રીતના પાંચ નો પાંચ સાથે એટલે પચીસ એક્સ, અને પાંચ નો આઠ સાથે એટલે આઠ પંચાને ચોવીસ. હવે શું કરીશું કે જે એક્સ એક્સ વાળા જે સરખા ચલ વાળા છે તેમને સાથે લઈશું. પચીસ એક્સ છે બરાબર, ની આ સાઈડ આવશે તો માઇનસ પચીસ એક્સ બરાબર, ચાલીસ ના ચાલીસ આ વત્તા ચોસઠ, તેવી સાઈડ જશે તો માઇનસ ચોસઠ. ચલો બત્રીસ એક્સ ઓછા પચીસ એક્સ, એટલે કે બત્રીસમાંથી આપણે શું કરીશું પચીસ બાદ કરીશું, તો કેટલા રહેશે સાત એક્સ, કેટલા બાકી રહેશે સાત એક્સ. અને ચાલીસમાંથી ચોસઠ, એટલે ચાલીસમાંથી ચોસઠ બાદ નહીં થાય, પણ શું કરીશું આપણે ચોસઠમાંથી ચાલીસ બાદ કરીશું, તો આપણો જવાબ આવશે ચોવીસ. બેમાં મોટી સંખ્યા ચોસઠ છે ઋણની નિશાની, માટે શું આવશે ઋણ ચોવીસ. હવે એક્સ સાથે સાત શું છે ગુણાકારમાં, તો ક્યાં જશે ભાગાકાર, એટલે કે એક્સ બરાબર ઋણ ચોવીસ ભાગ્યા સાત, આ થશે આપણો જવાબ. હવે બીજો એક્ઝામ્પલ જોઈએ કે બે એક્સ છેદમાં બે એક્સ વત્તા પંદર બરાબર ચાર છેદમાં નવ, તો અહીંયા પણ સેમ જ શું કરીશું ક્રોસ ગુણાકાર, એટલે કે બે એક્સ ગુણ્યા નવ બરાબર ચાર કૌંસમાં બે એક્સ વત્તા પંદર, નવ દુ અઢાર એક્સ, ચાર દુ આઠ એક્સ, પંદર ચોક સાઠ. ચલો એક્સ એક્સ વાળા સાથે લઈશું, એટલે કે અઢાર એક્સ ઓછા આઠ એક્સ બરાબર સાઠ, અઢારમાંથી આઠ જશે તો બાકી રહેશે દસ એક્સ બરાબર સાઠ, એટલે કે એક્સ બરાબર સાઠ છેદમાં દસ, ઝીરો ઝીરો પર, એટલે એક્સ બરાબર બાકી શું રહ્યું આપણી પાસે છ, એટલે આપણો જવાબ થશે એક્સ બરાબર છ. તો વિદ્યાર્થી મિત્રો, આગળનો જે એક્ઝામ્પલ છે એક્ઝામ્પલ નંબર ત્રણ અને ચાર, જે તમે જાતે પ્રેક્ટિસ કરશો, જે તમે હોમવર્કમાં કરશો.